પેરેન્ટ્સ ઇવાની તેની પોતાની ભાગીદારી પેઢીમાં એડવિનને ભાગીદાર બનાવે છે. માટે તેના પ્રવેશ પહેલાની જો કારીગર વળતર અકસ્માત ભંડોળ હોય તો તેની હિસાબી અસર કેવી રીતે થશે તે જોશું. તેમાં પેલું છે કે તે પાકા સરવૈયામાં આપેલું હોય અને દાવાની રકમ ના હોય. દાખલા તરીકે અહીં પાકા સરવૈયામાં કારીગર વળતર અકસ્માત ભંડોળ આપેલું છે 10,000, તો તેની અસર આવશે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ ભાગીદારના જૂના પ્રમાણમાં, એટલે કે 2:3 પ્રમાણમાં 4,000 અને 6,000. બીજું છે કે જ્યારે પાકા સરવૈયામાં આપેલી હોય ને દાવાની રકમ પણ આપેલી હોય તો ત્યારે તે દાખલા તરીકે અહીં પાકા સરવૈયામાં કારીગર વળતર અકસ્માત ભંડોળ આપેલું છે 20,000 અને હવાલામાં દાવાની રકમ આપેલી છે 5,000. માટે દાવાની રકમની અસર આવશે એડવિનના પ્રવેશ પછીના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 5,000 અને બીજા 15,000ની અસર આવશે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ જૂના પ્રમાણમાં, એટલે કે 6,000 અને 9,000. ત્રીજું છે કે પાકા સરવૈયામાં પણ આપેલી હોય અને દાવાની રકમ એ પાકા સરવૈયાની રકમ કરતાં વધુ હોય. દાખલા તરીકે અહીં પાકા સરવૈયામાં કારીગર વળતર અકસ્માત ભંડોળ આપેલું છે 10,000 અને દાવાની રકમ છે 15,000. માટે પહેલી અસર આવશે એડવિનના પ્રવેશ પછીના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને બીજી અસર આવશે ભાગીદારના મૂડી ખાતાની બદલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ 5,000. થેન્ક યુ.